जय श्री कृष्ण विद्यार्थी मित्रों, हवे तमे धोरण 6 माथी धोरण 7 માં પ્રવેશ મેળવી ચૂક્યા છો। વગર પરીક્ષાએ વગર ભય છે વગર ટેન્શન મજામાં ક્યારે કેવી સ્માઈલી ભણતા ત્યારે કે કાશ પરીક્ષા ન હોત કાશ રિઝલ્ટમાં આવત ટાઈમ કે આપણે આગલા વર્ષ સમય જ તો આવત એ વિશે ઈશ્વરે આપણે ફ્રી કરી દીધી નો પરીક્ષા નો વાંચન ટેન્શન અંતમ બજાય ધોરણ 7 માં પ્રવેશ લઈ ચૂક્યા છો। પણ આ 20 માર્કની વખતે એવો ખ્યાલ નહોતો આવ્યો કે આવી પરિસ્થિતિમાં આપણી આ 20 પૂરી થશે, પણ હવે જે ઈશ્વરને મંજૂર હોય તે થાય, 20 પૂરી થઈ, પણ ઘણા કપરા સમયમાં આપણે આ 20 પૂરી કરી દી, પણ એ અનુભવે લઈ લીધો કે વગર પરીક્ષા એ આગલા ધોરણમાં કઈ રીતે આપણે જઈ શકીએ છીએ। તો હવે આપણે ધોરણ 7માં વિજ્ઞાનમાં સૌથી પહેલો પાઠ ભણવાનો છે વનસ્પતિમાં પોષણ। પોષણ એટલે આપણે ખબર છે કે પોષણ આપણે કોને કહીએ કે આપણે જે કાર્ય કરવાની શક્તિ જેમાંથી મળતી હોય એને આપણે એમ કહીએ કે એમાંથી આપણે પોષણ મળે છે। એટલે કે પોષક તત્વો આપણા શરીરને કયા કયા જરૂરી છે સજીવ સૃષ્ટિ માટે, કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ચરબી, વિટામિન, આ બધા પોષક તત્વો કહેવાય જેના દ્વારા આપણને પોષણ મળે છે। પોષણ એટલે કે કાર્ય કરવાની શક્તિ, ઉર્જા આપણે પ્રાપ્ત થાય છે। તો આ પોષક તત્વો આપણે ક્યાંથી મળે છે? તો મોસ્ટ ઓફ પોષક તત્વો આપણે વનસ્પતિમાંથી મળે છે, થોડા ઘણા પોષક તત્વો આપણે પ્રાણીના સ્રોત જરીયે પણ આપણા શરીરને પ્રાપ્ત થાય છે। તો અત્યારે આપણે વનસ્પતિમાં પોષણ ભણવાનું છે, એટલે કે વનસ્પતિ આ પોષણ ક્યાંથી મળે છે? આપણે તો વનસ્પતિમાંથી મળે છે, પણ વનસ્પતિ પોતે ક્યાંથી આ પોષણ મળે? કારણ કે તમને બધાને ખબર છે કે નાનું એવું બીજ આપણે વાવીએ છીએ તેમાંથી ધીમે ધીમે મોટું વૃક્ષ બને છે, એની વૃદ્ધિ થઈ, એનો મતલબ કે એ એના પોષક તત્વો ક્યાંથી મેળે, ક્યાંથી મેળવ્યા? તો એ આપણે આ પાઠમાં ભણવાનું છે કે વનસ્પતિ પોતાના પોષક તત્વો, પોતાનું પોષણ બીજમાંથી છોડ બનવાની પ્રક્રિયામાં જે તત્વો એને જોઈએ છે તે ક્યાંથી મેળવે છે? તો એ વનસ્પતિ બે પ્રકારની છે, એક સ્વાવલંબી અને પરાવલંબી। સ્વાવલંબી વનસ્પતિ એટલે એવી વનસ્પતિ કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકે, અને પરાવલંબી એટલે એવી વનસ્પતિ કે જે પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી। વિદ્યાર્થી મિત્રો, આપણે પણ પરાવલંબીમાં જઈએ, એક વનસ્પતિ એ પણ લીલી વનસ્પતિ એક એવું સજીવ છે કે જે સ્વાવલંબી પોષણ પદ્ધતિ ધરાવે છે, પોતાની જાતે પોષણ મેળવે છે, અને એ આપણે આ પાઠમાં સમજવાનું છે। હવે મેં કીધું એ પ્રમાણે લીલી વનસ્પતિ એટલે એવી વનસ્પતિ આપણે પ્રકૃતિમાં જોઈએ છીએ કે જેનો કલર લીલો નથી, તો પછી ક્યાંથી પોષણ મેળવતી હશે? તો એ બીજા ઉપર ડિપેન્ડ છે। આ પાઠમાં એ પણ આપણે સમજવાનું છે કે કઈ કઈ વનસ્પતિ કેવી રીતે બીજા ઉપર ડિપેન્ડ છે એ આગળ આપણે અભ્યાસક્રમમાં જોઈશું। તો પહેલાં પહેલાં આપણે સ્વાવલંબી વનસ્પતિ વિશે સમજીએ કે સ્વાવલંબી વનસ્પતિ એટલે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે તે કઈ રીતે? તો આપણે એનું પહેલું સ્ટેપ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા। હવે આ પ્રક્રિયા દરમિયાન વનસ્પતિને અમુક તત્વો જોઈએ, જેમ કે પાણી, કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્ય। વનસ્પતિ પોતાનો ખોરાક કઈ જગ્યાએ બનાવે એ પણ પ્રશ્ન થાય આપણે। આ પાઠમાં તમે 6 ધોરણમાં પણ શીખી ગયા કે પાઠની સાથે સાથે બે પાત્ર આપણી સાથે જોડાયેલા હતા, ભૂસો અને પહેલી। ભૂસો પ્રશ્ન કરે, પહેલી એનો જવાબ આપે, અથવા તો એનો જવાબ તમારા ટીચર આપે, પણ એ ભૂસો અને પહેલી તમે લોકો જોવો અમારા માટે કે તમે પ્રશ્ન કરો અને અમે તમને જવાબ આપીએ। પણ અત્યારે આપણે ભૂસો અને પહેલીને વધારે યાદ કરશું, કારણ કે સામસામે આપણે એકબીજાની સામે નથી કે તમને પ્રશ્ન થાય અને તમે મને પૂછો અને હું તમને જવાબ આપું, એટલે અત્યારે આપણે એ વધારે મહત્ત્વના લાગશે કે ભૂસો અને પહેલી આપણા પાઠમાં છે, તો હું ભૂસોને અનુસંધીને હું જ પ્રશ્ન કરીશ અને પહેલીના રૂપે હું જ તમને એનો જવાબ આપીશ। તો આપણે વાત કરી કે વનસ્પતિ પોતાનો ખોરાક ક્યાં બનાવે છે, એ પ્રશ્ન થાય આપણે। તો વનસ્પતિ પોતાનો ખોરાક પર્ણમાં બનાવે છે। પર્ણ એટલે વનસ્પતિમાં ઘણા બધા અંગો છે જેમ આપણા શરીરમાં છે, હાથ, પગ, માથું, નાક, કાના, બધા એની પ્રક્રિયા અલગ અલગ છે કામ કરવાની। નાક છે તો એ સૂંઘવાનું શ્વસન કાર્ય કરે, એ રીતે કાન છે એ સાંભળવાનું, એમ વનસ્પતિમાં પણ અંગો છે। એ અંગો તમે 6 ધોરણમાં શીખી ગયા છો કે મૂળ, રોમ, પછી એની બ્રાન્ચ, ડાળીઓ, પ્રકાંડ,
પછી પર્ણ, પછી ફળ, પછી ફૂલ આ બધી વસ્તુને એના અંગો તરીકે આપણે ઓળખીશું. એવી રીતે પર્ણ એટલે કે પાંદડ વનસ્પતિમાં લીલું શું દેખાય છે આપણે, એના પર્ણો પાંદડા. અને મેં આગળ કીધું એ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં હરિત દ્રવ્ય લીલા રંજક દ્રવ્ય જરૂરી છે. તો વનસ્પતિમાં એ આપણે પર્ણમાં જોવા મળે, એટલે કે વનસ્પતિ પોતાનો ખોરાક પર્ણમાં બનાવે છે. આપણે આપણા ઘરે રસોઈ ક્યાં કરીએ છીએ કે રસોડામાં, એટલે આપણા ઘરમાં ખોરાક બનાવવાની જગ્યા કોઈ પૂછે તો આપણે રસોડું કહીએ. એ વનસ્પતિમાં ખોરાક ક્યાં બને છે કે પર્ણમાં, એટલે પર્ણને વનસ્પતિનું રસોડું પણ કહેવામાં આવે છે. હવે આપણે આગળ વધીએ તો એની સાથે સાથે એને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર છે. હવે પર્ણ પોતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પોતા પાસે તો ખાલી હરિત દ્રવ્ય જ છે, બરાબર? એટલે કે એના પોતા પાસે એક જ વસ્તુ છે. હવે આ બે વસ્તુ ક્યાંથી મેળવશે કે કાર્બન ડાયોક્સાઇડ ઈ પર્ણની અંદર પર્ણ રંધ્રો આવે એના દ્વારા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ કરે, અને પાણી કે મૂળ છે, મૂળ રોમ છે એ જમીનમાં હોય એના દ્વારા એ પાણીનું શોષણ કરે અને પર્ણ સુધી પહોંચે. પર્ણ રંધ્રો દ્વારા એને કાર્બન ડાયોક્સાઇડ મળ્યો, મૂળ રોમ દ્વારા એને પાણી પ્રાપ્ત થયું. હરિત દ્રવ્ય પર્ણ પોતે ધરાવે છે અને સૂર્યપ્રકાશની હાજરી એટલે કે દિવસ દરમિયાન આ પ્રક્રિયા થશે. સાબિત થઈ ગયું કે સૂર્યપ્રકાશ વગર આ પ્રક્રિયા થાય નહીં. એનો મતલબ કે રાતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થઈ શકતી નથી. અત્યારે સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે તમે એક અંધારા ઓરડામાં એક બલ્બ ચાલુ કરીને આ પ્રક્રિયા સાબિત કરી શકો, કારણ કે બલ્બ દ્વારા પણ વૃક્ષને પ્રકાશ મળે છે. પ્રક્રિયા બહુ ધીમી ગતિએ થાય પણ આપણે આ સાબિત કરી ચૂક્યા છે, કારણ કે વનસ્પતિ સંવેદના અનુભવે છે, એક સજીવ જ છે. એટલે પણ તો મોટા પ્રમાણમાં આ પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરી એટલે કે દિવસ દરમિયાન વનસ્પતિ પર સૂર્યનો પ્રકાશ પડતો હોય ત્યારે આ પ્રક્રિયા થાય છે. અને આપણે પ્રાપ્ત શું થાય કે કાર્બોદિત પદાર્થ પ્લસ ઓક્સિજન, આ બે વસ્તુ પ્રાપ્ત થાય. કાર્બોદિત પદાર્થ એટલે કે જેમાંથી આપણે પોષણ મળે, જેમ કે અલગ અલગ વનસ્પતિ કઠોળ છે, અનાજ છે, વેજીટેબલ છે, ફ્રૂટ્સ છે, એટલે કે કાર્બોદિતમાં પછી પ્રકાર ઉપર પ્રમાણે દર્શાવ્યા પ્રોટીન, ચરબી, વિટામિન આ બધું આવે. અલગ અલગ વનસ્પતિની અલગ અલગ પ્રકૃતિ હોય પણ આપણે એને એક શબ્દમાં કહીએ તો કાર્બોદિત પદાર્થ કે જે ખોરાક તરીકે આપણે એને ગ્લુકોઝ, સ્ટાર્ચ ઘણા બધી રીતે એને આપણે ઓળખી શકીએ, અને ઓક્સિજન. હવે એક ડિફિકલ્ટી પાછો પૂછો ને હું અહીંયા લઈ આવું તો એવો પ્રશ્ન થાય કે સજીવ શ્વસનની પ્રક્રિયામાં, જેમ કે આપણે સજીવ છે, ઓક્સિજનનું ગ્રહણ કરીએ અને ઉચ્છવાસમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરીએ. અહીંયા મેં એમ કીધું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ કરે છે, ઓક્સિજન મુક્ત કરે છે. જો વનસ્પતિ બે પ્રક્રિયા કરે છે, શ્વસનની પ્રક્રિયા અને પ્રકાશ સંશ્લેષણ. તમે છઠ્ઠા ધોરણમાં આના વિશે થોડું ભણી ચૂક્યા છો એટલે આ બે પ્રક્રિયાને અલગ અલગ દ્રષ્ટિએ જોવી પડશે. જો આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નથી કરી શકતા, શું કામ નથી કરી શકતા એ પ્રશ્ન પણ થાય, કારણ કે આપણી પાસે કાર્બન ડાયોક્સાઇડ છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, પણ હરિત દ્રવ્ય છે, આપણે લીલા નથી દેખાતા, એટલે આપણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતા નથી, આપણો ખોરાક જાતે બનાવી શકતા નથી. આપણે વનસ્પતિ ઉપર આધાર રાખીએ છીએ. એવી જ રીતે વનસ્પતિ પણ શ્વસન કરે છે. શ્વસનનો મતલબ એ થયો કે ઓક્સિજન લઈ છે, કાર્બન ડાયોક્સાઇડ બહાર, પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. એમાં ઉલટું થાય, કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ કરે અને ઓક્સિજન મુક્ત કરે. હવે આ બે પ્રક્રિયા સાથે થાય છે તો ઓફકોર્સ સાથે થાય છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આપણે પણ સૂતા હોય, કામ કરતા હોય, ભોજન કરતા હોય, ટીવી જોતા હોય તો શ્વસન તો ચાલુ જ હોય છે ને. કાર્ય ભલે બીજું કરતા હોય પણ ઓટોમેટિક 24 કલાક શ્વસનની પ્રક્રિયા તો ચાલુ જ હોય. જો એ બંધ થઈ જાય તો પરલોક સુધારી જાય એવું કંઈ નથી. તો અહીંયા આ બધી પ્રક્રિયા ચાલુ છે, સાથે સાથે વનસ્પતિ પણ સજીવ છે, ઓક્સિજનની પ્રક્રિયા 24 કલાક ચાલુ જ છે. એટલે એમાં એક્સપ્લેન કરવામાં કે શ્વસનની પ્રક્રિયામાં વનસ્પતિ કયો વાયુ ગ્રહણ કરે છે, ગ્રહણ એટલે કે લે છે, અને કયો વાયુ મુક્ત કરે છે, તો તમારો જવાબ એ જ હોય છે. આપણે લઈએ છીએ ઓક્સિજનનું ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ
मुक्त करे। पर प्रश्न यो के वनस्पति प्रकाश संश्लेषण की प्रक्रिया में क्या वायु ग्रहण करे छे? जो वायु मुक्त करे छे तो बदलाय जाय कार्बन डाइऑक्साइड ग्रहण करे छे ने ऑक्सीजन मुक्त करे छे। એટલે કે બે અલગ અલગ પ્રક્રિયા વનસ્પતિમાં થાય છે। તો જવાબ લખતા વખતે પ્રશ્ન ધ્યાનથી સમજવા કે શ્વસનની પ્રક્રિયા પૂછી છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પૂછી છે, એના આધારે તમારો જવાબ આપી શકાય। હવે વાત આવી કે ઘણી વખત સાયન્સની સાથે સાથે હું વાત કરતી હોઉં છું કે અંધશ્રદ્ધા જોડાયેલી છે વિદ્યાર્થી। અહીંયા મને એક કિસ્સો યાદ આવે છે કે કોઈ જંગલમાં ઘટાદાર વૃક્ષ હોય વડનું કે અને એના નીચે કોઈ રાતે સૂતું હોય અને સવારે જો એ ઊભું ન થયું તો આપણે એવું માનીએ કે ભૂત પ્રેત જે કંઈ પણ ઝાડ ઉપર હતું એ એને પરલોક સીધા એવું આપણે માનીએ। એ વાત તદ્દન ખોટી છે। સાયન્સની દ્રષ્ટિએ હું ફરી આ ટોપિક સમજાવું, મેં કીધું એ પ્રમાણે 24 કલાક વનસ્પતિ શ્વસનની ક્રિયા કરે છે। દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું બહાર કાઢે છે, એના કરતાં વધારે ઓક્સિજન બહાર કાઢે છે। કારણ કે સૃષ્ટિ ઉપર એક વનસ્પતિ જ એવો જીવ ઈશ્વરે આપ્યો છે કે જે આપણને ઓક્સિજન આપે છે। જો ક્યાંય ઈશ્વરે હોલ બોલ નથી આપ્યું ક્યાંથી સપ્લાય કરે ઓક્સિજન, જેટલી આપણે વનસ્પતિ ઉગાડશું એટલું જ વાતાવરણ સ્વચ્છ અત્યારે છાપામાં ટીવીમાં બતાવે છે ને, નદી ચોખ્ખી છે, ડોલ્ફિન દેખાય છે, કચરો નથી, ગંગા નદી પછાડે કરોડો રૂપિયા દેખાય પણ ચોખ્ખી નથી, કોરોનાએ ચોખ્ખી કરી નાખી ગંગા નદી, વાતાવરણ ચોખ્ખું છે, ટેમ્પરેચર લો છે, આ બધું પ્રદૂષણના લીધે થાય છે। અને પ્રદૂષણનો નાશ કરી શકે એવી એક જ ઈશ્વરે વસ્તુ એવી છે કે વનસ્પતિ। વનસ્પતિ ઓક્સિજન આપે છે, ઠંડક આપે છે, સૃષ્ટિને કુદરતી રીતે પ્રદૂષણ મુક્ત કરે છે, એટલે ઓક્સિજન દિવસ દરમિયાન વધારે મુક્ત કરે છે। જ્યારે રાતે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બંધ હોય કારણ કે સૂર્યપ્રકાશની હાજરી નથી, એ નોર્મલી શ્વસનની ક્રિયા ચાલુ છે। હવે વિચાર કરો કે પર્ણરંધ્રો શ્વસનનું કાર્ય પણ કરે છે, તો વિચાર કરો આટલા ઘટાદાર વૃક્ષમાં આટલા બધા પર્ણો ઓટોમેટિક કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું મુક્ત કરવા, કારણ કે અત્યારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા નથી કરતો કે પોતે પોતે ગ્રહણ કરે। બીજું કાર્બન ડાયોક્સાઇડનો એક ગુણધર્મ એ છે કે એ બધાય વાયુમાં ભારે વાયુ છે, ભારે મીન્સ વજન, એ હલકો નથી કે ઉપર જઈ શકે, એ આપણી આજુબાજુ જ હોય છે, એને ઉપર જતા આવતું કારણ કે વજનમાં ભારે છે, ઉપર જઈ શકતો નથી। એટલે થાય શું કે ઘટાદાર વૃક્ષની આજુબાજુ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય, એટલે આપણે ખબર છે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય એટલે શ્વસન લેવામાં તકલીફ થાય, ગુંદરામણ થાય, આપણે ગભરાટ થાય, અને કોઈ એવી વ્યક્તિ કે જેને ઓલરેડી ફેફસાની તકલીફ છે એ લાંબો સમય સુધી જો ઘટાદાર વૃક્ષની નીચે રાતે સૂવે તો એની શ્વસન પ્રક્રિયા ખરાબ રીતે થાય, કાર્બન ડાયોક્સાઇડ જે પોઈઝન કહેવાય એના શરીરમાં જઈને એનું મૃત્યુ થઈ શકે। આપણે એવું માનીએ કે કોઈ આવા કારણ છે, એમાં ભૂત હશે કે પ્રેત હશે કે એના લીધે એનું મૃત્યુ થશે, પણ કુદરતી રીતે ઘટાદાર વૃક્ષની રાતે જંગલમાં ઘટાદાર વૃક્ષની નીચે વિશ્રામ કરવો જોઈએ નહીં, સૂવું જોઈએ નહીં, કારણ કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે। એટલે આપણે આ ટોપિકની ચર્ચા કરી સાથે સાથે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઓક્સિજન મુક્ત થાય છે, શ્વસનની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે। હવે આગળ આપણે બીજા ટોપિકની ચર્ચા કરીશું કે આ પરાવલંબી વનસ્પતિ જે મેં કીધું એ પ્રમાણે કે જેમાં હરિતદ્રવ્ય નથી એ કઈ કઈ છે અને કઈ રીતે પોતાનું પોષણ મેળવે છે। એ સિવાય એક ટોપિકની ચર્ચા એ પણ કરી લઉં કે આ બધી વાત કરી એમાં મહત્વનો ભાગ કોષ ભજવે છે। કોષ શું છે કે આપણા શરીરની રચનાનો મુખ્ય ઘટક, નાનામાં નાનો એકમ। તમને કોઈ ઇમારત બનાવવી હોય તો શું હોવું જરૂરી છે? ઈંટ હોવી જરૂરી છે, ઈંટ હશે તો તમે કોઈ બહુમાળી ઇમારત બનાવી શકશો। તો કોઈ પણ વનસ્પતિ કે કોઈ પણ સજીવનો નાનામાં નાનો ઘટક કોષ હોય તો જ એ વસ્તુ આગળ વધી શકે, એટલે કે કોષ એ મુખ્ય ઘટક છે કોઈ પણ સજીવ, નાનામાં નાનો એકમ એટલે કે કોષ। હવે કોષ વનસ્પતિ કે પ્રાણી એક કોષી પણ હોઈ શકે અને બહુ કોષી, તો કોષની એક નાની એવી ટૂંકી રચના સમજી લઈએ આપણે કે કોષ છે એ કઈ રીતે હોય, તેમાં 3 મુખ્ય ઘટક, કોષરસ સ્તર, કોષ કેન્દ્ર અને કોષરસ। કોષનું
बाह्य आवरण हो यानी कोष रस स्तर के बाद बाह्य आवरण ने कोष रस स्तर के बाद आवे એટલે કે હું આ દોરું તો આ રીતે એક કોષ દોર્યો હોય આ મેં એક કોષ દોર્યો આ કોષની રચના છે હવે આ કોષ રસના બાહ્ય આવરણને આપણે કોષ રસ સ્તર કહેશું આ જે કોષ રસ છે અંદર જેલી જેવો પદાર્થ છે કોષ રસ છે અને આ અંદર ઘટ દ્રવ્ય એક કેન્દ્ર જેવું દેખાય છે એને કોષ કેન્દ્ર તો આ રીતે એક કોષ એક કોષી સજીવ પણ હોઈ શકે વનસ્પતિમાં પણ એક કોષી વનસ્પતિ હોઈ શકે અને બહુકોષી વનસ્પતિ પણ હોઈ શકે પરંતુ કોષ હોવો જરૂરી છે આ જે બાહ્ય પડ છે એને કોષ રસ અંદર જે ઘટ દેખાય છે કોષ કેન્દ્ર અને એ બંનેની વચ્ચે જે જેવી જેવો પદાર્થ છે એને આપણે કોષ રસ કહીએ છીએ આ રચના દ્વારા બધી પ્રક્રિયા થાય કાર્બન ડાયોક્સાઇડ પાણી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આ કોષ હોય તો શક્ય છે બાકી શક્ય નથી આ બધી પણ આ કોષમાં થાય એટલે કે મૂળ રોમમાં એક કોષ હોય પ્રકાંડમાં એક કોષ હોય ફળમાં એક કોષ હોય ફૂલમાં એક કોષ હોય અત્યારે આપણે પર્ણની ચર્ચા કરીએ છીએ રસોડાની ચર્ચા કરીએ છીએ એટલે કે પર્ણના અંદર પણ કોષ હોય કોષ હોય તો આ બધી વસ્તુ શક્ય છે હવે આપણે પરાગંડી વનસ્પતિ વિશે નેક્સ્ટ ટોપિક આગળ આપણે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આપણે અહીં વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિશે સમજ્યા અને તેમાં કોષો કઈ રીતે કાર્ય કરે છે તે પણ જાણ્યું તેનું ચિત્ર તમને અહીં બતાવેલ છે હવે તમારે તમારી નોટબુકમાં અહીં નીચે આપેલ કાર્ય લખવાનું છે